नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 માં પ્રકરણ 2 ની અંદર શિક્ષણની તરાહો જે સમજી રહ્યા છીએ એમાં ત્રીજા નંબરની તરાહ અભિસંધાન દ્વારા શિક્ષણ એના વિશે સમજૂતી મેળવવાની છે। આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે। અભિસંધાન દ્વારા શિક્ષણમાં બે મનોવૈજ્ઞાનિકોએ પ્રયોગો કરેલા છે અને એના દ્વારા શિક્ષણ અભિસંધાન દ્વારા કઈ રીતે મેળવી શકાય છે એ દર્શાવ્યું છે અને આ ખૂબ જ અગત્યના પ્રયોગ છે તમારા માટે। સૌથી પહેલાં તો આપણે સમજીએ કે અભિસંધાન એટલે શું, એને ખૂબ ટૂંકી અને નાની વ્યાખ્યા। અભિસંધાન એટલે જોડાણ, એક વસ્તુનો બીજી વસ્તુ સાથે જોડાણ થાય તેને અભિસંધાન કહેવાય અને એ સાહચર્યવાદ ઉપર આધારિત છે। શેના ઉપર આધારિત છે? સાહચર્યવાદ ઉપર। મૂળ જે ઉદ્દીપક છે જેની સાથે પ્રતિક્રિયા અમુક પ્રકારની જોડાયેલી છે, હવે એ સિવાયના બીજા ઉદ્દીપક તરફ પણ એ જ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ મેળવે તો એને અભિસંધાન થયું છે એમ કહેવાય। શાળામાં અલગ અલગ પ્રકારના ઘંટ વાગતા હોય છે અને એની સાથે આપણે એની સામે આપણે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ તો એને અભિસંધાન થયું છે એમ કહેવાય। આ પ્રકારનું જે શિક્ષણ છે એમાં વ્યક્તિને જે અનુભવ થાય છે એના સંવેદનાની પ્રતિમા મગજમાં જોડાયેલી હોય છે અને એટલા માટે એક ઉદ્દીપકની રજૂઆત થાય એટલે બીજો જે ઉદ્દીપક છે એ આપણને યાદ આવે છે। તો આવી રીતે અભિસંધાન એટલે શું, તો આપણને જે પહેલાં અનુભવો મળેલા છે એ બધા અનુભવોની એક એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપક રજૂ થાય અથવા તો તે ઉપસ્થિત હોય તો એ બીજા ઉદ્દીપક હાજર છે એવું આપણને અહેસાસ કરાવે તો એને અભિસંધાન કહેવાય। હવે એક રશિયન શરીરશાસ્ત્રી આ પાવલોવ મૂળ છે એ શરીરશાસ્ત્રી હતો। ક્યાંનો હતો? તો રશિયાનો હતો। એ રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવ, કોણ હતો? ઇવાન પેટ્રોવિચ પાવલોવ। એણે પાચનને લગતો અભ્યાસ કર્યો, આવા પાચનને લગતા ઘણા બધા અભ્યાસો કર્યા, પ્રયોગો કર્યા અને એમાંથી એને અભિસંધાનને શોધી કાઢ્યું। આ અભિસંધાન છે તે પરંપરાગત છે એટલા માટે એને શાસ્ત્રીય અભિસંધાન કહે છે અથવા તો રૂઢ અભિસંધાન કહે છે। આ સિવાય એને બીજા શબ્દોમાં પ્રશિષ્ટ અભિસંધાન પણ કહે છે। હવે આપણે આ ઇવાન પેટ્રોવિચ પાવલોવે જે પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ કર્યો એ જોઈએ। આ ઇવાન પેટ્રોવિચ પાવલોવનો આપણી બુકની અંદર અહીંયા ફોટો આપેલો છે અને એ સિવાય પ્રશિષ્ટ અભિસંધાનના પ્રયોગનું ચિત્ર પણ આપણી બુકની અંદર આપેલું છે। બરાબર, આપણે પ્રયોગને સમજતા જઈએ। રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવ છે, એને શેમાં રસ હતો? તો પાચન ક્રિયા કઈ રીતે થાય છે એનો અભ્યાસ કરવામાં રસ હતો। એણે પોતાની જિજ્ઞાસાને સંતોષવા માટે કોના ઉપર પ્રયોગ કર્યો? કૂતરા ઉપર પ્રયોગ કર્યો અને એણે અભિસંધાનની અલગ અલગ માહિતી મેળવી અને આવી રીતે મનોવિજ્ઞાનની અંદર એણે અભિસંધાન દ્વારા શિક્ષણની ભેટ આપી। પાવલોવને 1904ની અંદર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પાવલોવને 1904ની અંદર તબીબી વિદ્યા ક્ષેત્રની અંદર નોબલ પારિતોષિક મળેલું છે। શું મળેલું છે? નોબલ પારિતોષિક મળેલું છે। પાવલોવે જે આ પ્રયોગ કર્યો છે એ પ્રયોગને સમજીએ। એણે એક પ્રયોગમાં એવું સાધન બનાવ્યું કે એમાં કૂતરાને સ્ટેન્ડ ઉપર સ્થિર ઊભો રાખી અને એના મોઢામાંથી જે લાળ ઝરતી હોય એ લાળ રસને માપન યંત્રની અંદર ભેગી થાય અને એનું માપન થઈ શકે એવું એક એને સ્ટેન્ડ બનાવ્યું। જુઓ અહીંયા ચિત્રની અંદર દેખાય છે કે ભાઈ કૂતરો છે વ્યવસ્થિત ઊભો રહી શકે, એને બાંધેલો છે, પછી એના મોઢામાંથી જે લાળ ઝરે, બરાબર, એ એક યંત્રની એક
સાધનની અંદર ભેગી થાય આવું એક આખું સ્ટેન્ડ બનાવ્યું એ તમે ચિત્રની અંદર જોઈ શકો છો. હવે આ પ્રયોગ પૂર્વેની તૈયારી થઈ કહેવાય. હવે પ્રયોગ શરૂ કરે છે. પાવલોવે કૂતરાની સામે ખોરાક રજૂ કર્યો. ખોરાક જોવે છે કે તરત જ કૂતરાના મોઢામાંથી લાળ ઝરે છે. આ લાળ ઝરવાની પ્રતિક્રિયા છે તે સહજ પ્રતિક્રિયા છે. આપણને ભૂખ લાગી હોય ને ખોરાક જોઈએ તો મોઢામાંથી લાળ ઝરે છે. હવે એને શું કર્યું, ઘંટડી વગાડી, તો કૂતરામાં કોઈ જાતની પ્રતિક્રિયા જોવા મળી નહીં. પણ પછી ખોરાક રજૂ થતાં કૂતરાના મોંમાંથી લાળ ઝરવાની શરૂ થઈ. હવે પાવલોવે શું કર્યું, તો ખોરાક અને ઘંટડી આ બંનેને વારંવાર એક સાથે રજૂ કરી, આવું વારંવાર કરતા એટલે કે આનું પુનરાવર્તન કર્યું, તો પછી થોડા સમય પછી શું બન્યું, તો ખોરાક ન રજૂ થયો હોય પણ ફક્ત ઘંટડીનો અવાજ રજૂ થાય તો પણ ખોરાકની અપેક્ષાએ મોઢામાંથી, કૂતરાના મોઢામાંથી લાળ ઝરતી હતી. એટલે કે ખોરાકની સામે જે કુદરતી રીતે જોડાયેલી પ્રતિક્રિયા હતી લાળ ઝરવાની, એ પ્રતિક્રિયા ઘંટડીના અવાજ સાથે જોડાઈ ગઈ, તો એને અભિસંધાન થયું કહેવાય. અહીંયા કૂતરામાં અભિસંધાન થયું છે એમ કહી શકાશે. હવે આ વસ્તુને સમજાવવા માટે પ્રશિષ્ટ અભિસંધાનના પાવલોવે કેટલાક શબ્દો આપેલા છે જેને પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો કહે છે. આપણે એની પહેલાં આ પ્રયોગ છે એને ટૂંકમાં દર્શાવી શકાય એવા આ પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલોના શબ્દોનો ઉપયોગ કરી અને બનાવેલી આકૃતિને સમજીએ. આ એ આકૃતિ છે. હવે જો અભિસંધાન પહેલાં શું હતું, તો વ્યક્તિની સામે ખોરાક રજૂ કરવામાં આવતો હતો જેને UCS કહે છે અને એની સામે લાળ ઝરવાની પ્રતિક્રિયા થતી હતી UCR. અભિસંધાન પહેલાં ખોરાકની સામે લાળ ઝરવાની પ્રતિક્રિયા થતી હતી જે કુદરતી હતી. હવે અભિસંધાન કરવામાં આવે છે તો અભિસંધાન દરમિયાન શું થાય છે, તો પ્રાણીની સામે ઘંટડીનો અવાજ રજૂ કરવામાં આવે છે અને CS કહે છે અને ખોરાક એની સાથે રજૂ કરવામાં આવે છે UCS, અનકન્ડિશન્ડ સ્ટિમ્યુલસ. એટલે કે UCS આપણે એના મૂળભૂત ખ્યાલોમાં એને સમજીશું અને CS એટલે કન્ડિશન સ્ટિમ્યુલસ. હવે આ બેયને ભેગું રજૂ કરે છે અને કૂતરાની અંદર લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે, UCR કહે છે. હવે અભિસંધાન થઈ ગયું, આ વસ્તુનું આ પ્રક્રિયાનું પુનરાવર્તન થઈ ગયું, કર્યું ખૂબ જ, એના કારણે શું થયું, અભિસંધાન થયું. તો અભિસંધાન સપાઈ ગયા પછી શું કન્ડિશન છે, તો ઘંટડીનો અવાજ કરે છે અને પ્રાણી લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે, એટલે કે અભિસંધાનનું સ્થાપન થઈ ગયું છે. તો આવી રીતે અભિસંધાનનું સ્થાપન થતું જોવા મળે છે. હવે આપણે આ પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલોને જોઈએ. સૌથી પહેલો છે અનઅભિસંધિત ઉદ્દીપક. તમને જ્યારે પ્રયોગ પૂછાય તો ફક્ત પ્રશિષ્ટ અભિસંધાનના પ્રયોગની સમજૂતી આપો અથવા તો પાવલોવે કરેલ પ્રયોગની સવિસ્તર સમજૂતી આપો, એવી રીતે જ પૂછાય છે. જો તમને પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલોની સમજૂતી આપો એમ કે, તો ફક્ત એના મૂળભૂત ખ્યાલો દર્શાવવાના. જો તમને એમ કે પાવલોવનો પ્રયોગની સમજૂતી આપો, તો ફક્ત પ્રયોગની સમજૂતી આપવાની. આ બંને એક સાથે પૂછાતું નથી. પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો છે એ અલગ અલગ તમને બી કે સી વિભાગની અંદર તમને પૂછાતું હોય છે, જેમ કે અનઅભિસંધિત ઉદ્દીપક અને પ્રતિક્રિયાની સમજૂતી આપો, એવી રીતે સી વિભાગમાં પૂછાઈ શકે છે, અથવા તો અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયાની સમજૂતી આપો, એવી રીતે પૂછાતું હોય છે. આપણે હવે સમજીએ અનઅભિસંધિત ઉદ્દીપક. જે ઉદ્દીપક કુદરતી છે, સ્વાભાવિક પ્રતિક્રિયા ઉત્પન્ન કરી શકતા હોય, તો એવા ઉદ્દીપકને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવાય. એને અનઅભિસંધિત ઉદ્દીપકને અંગ્રેજીમાં શું કહે છે, અનકન્ડિશનલ
સ્ટિમ્યુલસ એટલે કે ટૂંકમાં UCS. હવે પાવલોવના પ્રયોગમાં જોઈએ તો કૂતરાની સામે ખોરાક રજૂ કરીએ કે તરત જ કૂતરાના મોઢામાંથી સ્વાભાવિક રીતે જ લાળ ઝરે છે. તો આજે લાળ ઝરવાની પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે ક્યુ ઉદ્દીપક જવાબદાર છે? ખોરાક. એ ખોરાક છે તે અનઅભિસંધિત ઉદ્દીપક બનશે. હવે એના પછી છે અનઅભિસંધિત પ્રતિક્રિયા, અનકન્ડિશનલ રિસ્પોન્સ, કે જેને ટૂંકમાં UCR કહે છે. કોઈ પણ પ્રકારનું જોડાણ અહીંયા કરવામાં આવ્યું નથી, એટલે કે કૂતરાને સમજાવવામાં નથી આવ્યું કે ખોરાક દેખાય એટલે લાળ મોઢામાંથી ઝરવી જોઈએ. કોઈ પણ પ્રકારનું જોડાણ કે શિક્ષણ વગર અભિસંધાન થયા પહેલાં જ જે પ્રતિક્રિયા જોવા મળે છે કે જે પ્રતિક્રિયા શીખાયેલી નથી, તો આવા પ્રકારની જે પ્રતિક્રિયા છે એને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહે છે. એટલે કે કુદરતી રીતે જ આ પ્રતિક્રિયા થાય છે. પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ થાય એટલે એના મોઢામાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા કુદરતી રીતે જ ઉત્પન્ન થતી જોવા મળે છે, અને એટલા માટે એને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછી છે અભિસંધિત ઉદ્દીપક, કન્ડિશનલ સ્ટિમ્યુલસ CS. અનઅભિસંધિત ઉદ્દીપક સાથે વારંવાર એને રજૂ કરે તો જે પ્રતિક્રિયા અનઅભિસંધિત ઉદ્દીપકથી રજૂ કરી શકાતી હતી એ જ પ્રતિક્રિયા આ ઉદ્દીપક દ્વારા પણ ઉત્પન્ન કરાવી શકાય છે. તો એવા ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કહે છે. અહીંયા જોડાણની જરૂર પડે છે, એટલે કે અનઅભિસંધિત ઉદ્દીપક સાથે એને વારંવાર રજૂ કરે તો એના કારણે અનઅભિસંધિત પ્રતિક્રિયા છે તે આ ઉદ્દીપક છે તે ઉત્પન્ન કરાવી શકે છે. હવે પાવલોવના પ્રયોગની અંદર કૂતરાની સામે ખોરાક રજૂ કરે, બરાબર. હવે ખોરાક રજૂ કરે એની પહેલાં શું કરે છે? ઘંટડીનો અવાજ રજૂ કરે છે. ખાલી ઘંટડીનો અવાજ રજૂ કરતા તો લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળતી નહોતી, પણ ખોરાકની સાથે રજૂ કરે તો લાળ ઝરવાની પ્રતિક્રિયા થતી હતી. હવે આવું વારંવાર કરવામાં આવ્યું તો એનાથી શું થયું? તો ફક્ત ઘંટડીનો અવાજ રજૂ કરે તો પણ ખોરાકની અપેક્ષાએ કૂતરાના મોઢામાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા થાય છે. તો અહીંયા ઘંટડીના અને ખોરાક, ઘંટડીનો અવાજ અને ખોરાક વારંવાર સાથે રજૂ થતાં થોડા સમય પછી ઘંટડીના અવાજથી પણ જે લાળ ઝરવાની પ્રતિક્રિયા થાય છે તો એને અભિસંધિત ઉદ્દીપક કહે છે. હવે આવે છે અભિસંધિત પ્રતિક્રિયા. હવે જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલાં થયેલું નહોતું પણ એને થોડોક મહાવરો આપવામાં આવ્યો, થોડાક પ્રયત્નો કરવામાં આવ્યા, શીખવવામાં આવ્યું, તો એના કારણે અમુક ચોક્કસ પ્રતિક્રિયા ઉદ્દીપકની સામે જોવા મળે છે, તો એને અભિસંધિત પ્રતિક્રિયા કહે છે. પાવલોવના પ્રયોગની અંદર ઘંટડીનો અવાજ સાંભળે કૂતરો અને એના મોઢામાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા થાય એને અભિસંધિત પ્રતિક્રિયા કહે છે. શા માટે? કેમ કે એનું જોડાણ થયું અનઅભિસંધિત ઉદ્દીપકની સાથે, એના કારણે ઘંટડીના અવાજની સામે પણ લાળ ઝરવાની પ્રતિક્રિયા થઈ. હવે આ અભિસંધાન કઈ રીતે સ્થપાય છે એ આપણે સમજી લીધું છે. હવે એના પછી આવે છે પ્રબલન. પ્રબલન કોને કહેશો? તો પ્રાણી જે પ્રતિક્રિયા કરે છે એ પ્રતિક્રિયા એ પ્રાણી વારંવાર કરે એ પ્રમાણે પ્રતિક્રિયાને દ્રઢ બનાવે તો એને પ્રબલન કહેવામાં આવે છે. એટલે કે પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું એટલે કે દ્રઢ કરતું ઘટક એટલે પ્રબલન. આ પ્રબલનની વ્યાખ્યા છે, ખાસ યાદ રાખજો, અને ખૂબ જ પૂછાય છે. પાવલોવના પ્રયોગમાં પ્રબલન શું છે? ખોરાક. એના પછી આવે છે વિલોપન. પ્રાણીમાં એક વખત આપણે અભિસંધાન સ્થાપી દીધું, હવે અભિસંધાન સ્થપાઈ ગયું પછી સતત એની સામે અભિસંધિત ઉદ્દીપક રજૂ કરવામાં આવે, પણ ખોરાક રજૂ કરવામાં આવે નહીં, એટલે કે આના અભિસંધિત ઉદ્દીપક રજૂ કરવામાં આવે નહીં, તો શું થયું કે પ્રબલકની ગેરહાજરી થઈ, એને ઘંટડીના અવાજની સાથે ખોરાક રજૂ કરવામાં આવતો નથી, તો પછી ધીમે ધીમે એ પ્રાણી છે તે અભિસંધાન ભૂલી જાય છે.
તો આજે અભિસંધાન સ્થપાઈ ગયું હોય એનું લુપ્ત થવું કે એને ભૂલી જવું એને વિલોપન કહે છે. હવે એના પછી છે ઉદ્દીપક સામાન્યીકરણ. સામાન્યીકરણ એટલે શું? તો એક ઉદ્દીપકના જેવું જ એક સરખું લાગે, સમાન લાગે એવા બીજા ઉદ્દીપકને પહેલાં જેવું જ ઉદ્દીપક સમજી અને એના તરફ પણ એ જ પ્રમાણેની પ્રતિક્રિયા કરવી, તો એને ઉદ્દીપક સામાન્યીકરણ કહેવાય. અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકતા એવા એક સરખા અભિસંધિત ઉદ્દીપક સાથે સામ્ય ધરાવતું કોઈ બીજું ઉદ્દીપક હોય એના તરફ તે આગલા ઉદ્દીપક જેવી જ પ્રતિક્રિયા કરે તો એ ઉદ્દીપક સામાન્યીકરણ થયું કહેવાય. પાવલોવના પ્રયોગની અંદર ઘંટડીનો અવાજ છે એની સામે એ પ્રાણી છે તે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. હવે એની સામે ઇલેક્ટ્રિક બઝરનો અવાજ કરવામાં આવે તો પણ તે એની સામે લાળ ઝરવાની પ્રતિક્રિયા કરે તો એને સામાન્યીકરણ કર્યું કહેવાય. ઘંટડીના અવાજ સાથે એ ઉદ્દીપક સામાન્યીકરણ. એના પછી આવે છે ઉદ્દીપક ભેદબોધન. ભેદબોધન એટલે શું? તો બે ઉદ્દીપક વચ્ચેનો તફાવત ઓળખવો. આપણે અગાઉ જોયું કે ભાઈ કૂતરામાં ઘંટડીની સાથે જે પ્રતિક્રિયા જોવા મળે છે બરાબર એમ બઝર સાથે પણ જોવા મળે એને શું કર્યું? અવાજ, ઘંટડીના અવાજ સાથે સામાન્યીકરણ કર્યું. પણ હવે કૂતરાને ઘંટડીના અવાજ સાથે ખોરાક આપવામાં આવે પણ બઝરના અવાજ સામે ખોરાક આપવામાં આવે નહીં તો ધીમે ધીમે કૂતરો શું કરશે? ઘંટડીનો અવાજ આવશે ત્યારે લાજવાની પ્રતિક્રિયા કરશે પણ બઝરના અવાજ સામે લાજવાની પ્રતિક્રિયા કરશે નહીં. તો અહીંયા એને ઘંટડીનો અવાજ અને બઝરના અવાજની વચ્ચે તફાવત પારખતા શીખી ગયો છે એમ કહી શકાશે. ત્યારે તે કૂતરો બે ઉદ્દીપક વચ્ચે તફાવત પારખે છે બરાબર તો એને ઉદ્દીપક ભેદબોધન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે અત્યારે આ સમજ્યા પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો એના નામ ઘણી વખત બી વિભાગમાં પૂછાતા હોય છે કે ભાઈ પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો, તો આ બધા તમારે જણાવવાના હોય છે. અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, પ્રબલન, વિલોપન, ઉદ્દીપક સામાન્યીકરણ અને ઉદ્દીપક ભેદબોધન. અહીંયા આપણે આ અભિસંધાનનો પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ પૂર્ણ થાય છે. થેન્ક યુ.